નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું સેજલ હંસલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 એનો યુનિટ નંબર આપણે સેકન્ડ સમજી રહ્યા છીએ મિત્રો. ત્યારે યુનિટ નંબર સેકન્ડની અંદર આપણે આગલા જે વિડિયાની અંદર સરસ મજાની વાર્તા સમજ્યા ને કે ગોપાલવાળી વાર્તા હતી કે ગોપાલ જે છે એ એક ઘામાં 7ને મારે છે અને પછી એને બે રાક્ષસને મારવા માટે રાજા અહીંયા મોકલે છે, પણ એક ઘામાં તેને શું માર્યું હોય છે, માખી મારેલી હોય છે જે જલેબી ઉપર બેઠી હોય છે. તે એ આપણે આગલા વિડિયાની અંદર સમજીએ. એને લગતી બે એક્ટિવિટીઝ તમને આપેલી છે એ આપણે પહેલા જોઈએ, પછી આગળની એક્ટિવિટી સમજીએ. પણ તે પહેલા એક સૂચના એ કે દરેક વિદ્યાર્થીએ ટેક્સ્ટબુક ઓપન રાખવાની છે અને પેન અથવા પેન્સિલ પણ લઈ લેવાની છે અને કમેન્ટ બોક્સમાં પોતપોતાની હાજરી નોંધાવી લો. એક મિનિટ માટે હું ઊભી છું. ચલો, દરેક વિદ્યાર્થીએ પોતપોતાની હાજરી નોંધાવી લીધી હશે અને ટેક્સ્ટબુક પણ દરેક વિદ્યાર્થીએ લઈ લીધી હશે. હવે આગળ જોઈએ. તમને ટેક્સ્ટબુકમાં પેજ નંબર 70 ઉપર આપેલું છે, 17 ઉપર, કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. જે તમને પ્રશ્નો આપેલા છે એના તમારે જવાબ આપવાના છે. તો તમે જે સ્ટોરી સમજ્યા છો આગળ ગોપાલવાળી, એના આધારે તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. પેલું છે, વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઈટ? ગોપાલને શું ખાવું ગમતું હતું? ઓપ્શન આપેલા છે તમને, એ જલેબી, બી બરફી, સી કાજુ કતરી, કે ડી અડદિયો. હવે તમને વાર્તા સમજી આવો એટલે તમને ખ્યાલ જ હોય કે ગોપાલને શું ખાવું ગમતું હતું, તો કે જલેબી. એટલે પહેલામાં શું જવાબ આવશે? એ જલેબી. એમાં તમારે રાઈટનું ટીક માર્ક કરવાનું છે. ત્યાર પછી બીજો છે, વિચ ઇન્સેક્ટ્સ વેર બઝિંગ ઓવર ધ જલેબી? બઝિંગ એટલે ગણગણવું. એ સ્પેલિંગ તમે જ્યારે મેં સ્ટોરી પાછળ સ્પેલિંગ મૂકેલા હતા એ વાંચ્યા હોય એટલે ખ્યાલ હોય કે બઝિંગ એટલે શું થાય, કે ગણગણવું. વિચ ઇન્સેક્ટ્સ એટલે કઈ જીવજંતુ, એવું કે કયું જીવજંતુ જે છે એ જલેબી ઉપર બઝિંગ કરતું હતું, ગણગણતું હતું. તો શું જવાબ આવે છે? એ ઓપ્શન આપેલો છે, આન્ટ, બી છે ફ્લાઇસીસ, સી છે મોસ્કિટોઝ, એન્ડ ડી હની બીઝ છે. તો આમાં કયો ઓપ્શન આવશે? ફ્લાઇસીસ, માખીઓ ગણગણતી હતી ને. ત્રીજો તમને વિકલ્પ આપેલો છે, એટલે કે સોરી, બીજા વિકલ્પમાં બી ટીક માર્ક કરવાનું રહેશે. ત્યાર પછી ત્રીજું તમને આપેલું છે, વુ કિલ ધ જાયન્ટ્સ? ઓપ્શન તમને આપેલા છે, ધ કિંગ, બી આપેલું છે ગોપાલ, સી આપેલું છે અ લાયન, ડી છે ધે કિલ્ડ ઇચ અધર. તો વાર્તાના અંતમાં તમને ખબર જ છે કે ગોપાલ એને સ્ટોન મારે છે, પથ્થરો, એટલે બંને એકબીજા રાક્ષસ છે જે શું કરે છે, એકબીજા લડે છે. હવે લડતા લડતા બંને એટલા બધા લડવા લાગે છે કે બંને એકબીજા જ એકબીજાને મારી નાખે છે. તો આમાં શું જવાબ આવશે? ડી, ધે કિલ્ડ ઇચ અધર, બંને એકબીજાને મારી નાખે છે, એટલે કે ડી આવશે આમાં. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે, વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? હાઉ કેન યુ શેર ધેટ? તો કે ગોપાલ જે છે એ બહાદુર છે કે હોશિયાર? તો તમે એને કેવી રીતે બહાદુર કહેશો ને કેવી રીતે હોશિયાર કહેશો એ હું તમને અહીંયા જવાબ લખાવડાવું છું. ચોથા પ્રશ્નનો આન્સર છે,
कैसे जो गोपाल वॉज ब्रेव बिकॉज ही प्लेड अ ट्रिक टू मेक द टू जायंट्स फाइट विथ ईच अदर इन दिस वे द जायंट्स किल ईच अदर. ये गोपाल बहादुर छे कारण के एने एवी रीते ट्रिक आजमावी, एवी ट्रिक बनावी कि आ बे जायंट जे छे ई एकबीजा साथे लड़वा लागे छे ने एकबीजा साथे लड़ीने ज बने एकबीजा मृत्यु पामे छे. ए अर्थमां गोपाल केवो छे तो के क्लेवर छे. ત્યાર પછી એના પછી હું જોઈએ તમને આપેલું છે વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલા ખાનામાં તેના નંબર લખો. હવે તમને જે સ્ટોરી આપેલી છે એ આધારે તમારે પેલું સેન્ટેન્સ કયું આવે, બીજું કયું આવે, ત્રીજું કયું આવે, ચોથું કયું આવે એ તમારે જોવાનું છે. પેલું છે ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ. રાજા જે છે એ ગોપાલને રાક્ષસને મારવા માટેનું કહે છે. બીજું વાક્ય છે ગોપાલ કિલ્ડ સેવન ફ્લાઇસીસ એટ અ બ્લો. ગોપાલ જે છે એક જ ઘામાં સાતને મારી નાખે છે. ત્રીજું છે ધ જાયન્ટ ડાઇટ. રાક્ષસો મૃત્યુ પામે છે. ચોથું વાક્ય છે ધ જાયન્ટ ફોટ વિથ ઇચ અધર. રાક્ષસ બંને એકબીજા સાથે લડાઈ કરે છે. પાંચમું વાક્ય તમને આપ્યું છે ગોપાલ થ્રીવ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ. ગોપાલ જે છે એ થોડાક પથ્થર જે છે એ રાક્ષસની ઉપર ફેંકે છે. તો પેલું સેન્ટેન્સ કયું આવશે મિત્રો આમાં જે તમને બીજું વાક્ય આપેલું જે છે તે બીજું કયું છે ગોપાલ કિલ્ડ સેવન ફ્લાઇસીસ એટ અ બ્લો. એક જ ઘામાં ગોપાલ સાત માખીને મારે છે. ગુજરાતી એ થાય એ તમારું પેલું સેન્ટેન્સ આવશે. એટલે એના બ્રેકેટ જે આપેલું છે એમાં તમારે શું લખવાનું છે ફર્સ્ટ દરેક વિદ્યાર્થીઓ લખી લેશે. બીજા વાક્યની સામે જે બ્રેકેટ છે એમાં પેલું લખવાનું છે. બીજું વાક્ય કયું આવશે તો કે જે આપેલું છે ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ. હવે રાજાને ખબર પડે છે બધા અહીંયાના લોકો જે હોય છે વાત કરે છે કે ગોપાલ એટલો બ્રેવ છે, બહાદુર છે કે એને એક ઘામાં સાતને મારી. એટલે રાજા એને ઓર્ડર આપે છે ને, આદેશ આપે છે. તો બીજું વાક્ય એ આવશે ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ. સેકન્ડ વાક્ય એ આવશે જે પેલું તમને આપેલું જે છે તે. ત્યાર પછી ત્રીજું વાક્ય આવશે પાંચમું. શું છે ગોપાલ થ્રીવ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ. હવે ગોપાલ ફાઇન્ડ આઉટ કરે છે બંને રાક્ષસને. એટલે બંને રાક્ષસ ક્યાં મળે છે એને તો કે જંગલમાં. એટલે જંગલમાં જઈને ગોપાલ શું કરે છે કે એના ઉપર થોડાક પથરા ફેંકે છે. એટલે પાંચમું સેન્ટેન્સ છે ત્રીજું આવશે. ત્યાર પછી ચોથું આવશે જે ચોથું સેન્ટેન્સ આપેલું છે તે શું છે ધ જાયન્ટ ફોટ વિથ ઇચ અધર. રાક્ષસ બંને છે એકબીજા સાથે લડે છે. હવે એકબીજા સાથે લડે છે તો શું થાય છે. ત્રીજું વાક્ય જે છે ધ જાયન્ટ ડાઇડ એ પાંચમું સેન્ટેન્સ આવશે. દરેક વિદ્યાર્થીઓ લખી લીધું હશે છતાં એકવાર રિપીટ કરું છું. જે બીજું સેન્ટેન્સ છે એ પહેલું આવશે, પેલું જે છે તે બીજું આવશે, પાંચમું જે છે તે ત્રીજું, ચોથું જે છે તે ચોથું, ત્રીજું જે છે તે પાંચમું સેન્ટેન્સ આવશે. આપણા યુનિટના ક્રમવાઇઝ ગોઠવવાના હતા. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ આપણે. દરેક વિદ્યાર્થીઓ આ સ્ક્રીનશોટ લઈ લેશે અથવા તો લખી લેશે તમારી ટેક્સ્ટબુકની અંદર. ગોપાલ બોઝ બ્રેવ, સોરી બ્રેવ ની ક્લેવર. માય મિસ્ટેક.
હવે વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 4 જે છે એ તમને તો એક રમત રમવાની છે. ફિક્સ આન્સર કે વેર ઇઝ માય આન્સર રમત રમવાની છે એ અત્યારે પોસિબલ છે નહીં વિડિયા થ્રુ રમવા માટે. એટલે આપણે હવે એક્ટિવિટી 5 જોશું. જોઈએ એક્ટિવિટી 5. દરેક વિદ્યાર્થીએ લખી લીધું હશે અથવા તો સ્ક્રીનશોટ પણ લઈ લીધો હશે. એક્ટિવિટી 5 શું કીધું છે તમને? રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જે ખાલી જગ્યા આપેલી છે એ તમારે વ્યવસ્થિત રીતે ઉદાહરણ પ્રમાણે પૂરવાની છે. તો તમને ઉદાહરણ મિત્રો શું આપેલો છે ખબર છે? પેલું ઉદાહરણ આપ્યું છે કે ગોપાલ બોટ ફ્રેશ જલેબીસ. હવે એનો નીચે પ્રશ્ન બનાવેલો છે. તો પ્રશ્ન બનાવેલો છે તો ડીટ ગોપાલ બોટનું શું થઈ ગયું? બાય ફ્રેશ જલેબીસ. હવે ભૂતકાળ દર્શક છે એ તમને ખબર પડવી જોઈએ, કારણ કે શું આપેલું છે? એમાં ડીડ આપેલું છે. તમને જે ઉદાહરણ આપ્યું એમાં પ્રશ્નાર્થ બનાવ્યો એટલે શું શેનાથી બનાવ્યો છે? ડીડથી. એટલા માટે શું થાય? એ ભૂતકાળ છે, ભૂતકાળનો પ્રશ્ન બનાવેલો છે. હવે ભૂતકાળનો પ્રશ્ન બનાવી એટલે તમે ભૂતકાળ સમજ્યા છો તો તમને ખ્યાલ છે કે કોઈ વાક્યની અંદર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપ્યું હોય ને તમે એનો પ્રશ્ન બનાવતા હોય ત્યારે શું થઈ જાય? ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. તો આમાં જો બોટનું શું થઈ ગયું? બાય. ઉદાહરણ તમને આપેલું છે એ કહું છું. અને પછી એને યસમાં જવાબ આપવાનો છે. એટલે યસ હી ડીડ, કારણ કે ગોપાલ કરતા છે એટલા માટે હી ડીડ કરતા પ્રમાણે અહીંયા મૂકવાનું. જોઈએ આપણે વન બાય વન. બીજું તમને આપેલું છે ધ જાયન્ટ કિલ્ડ ઇચ અધર. હવે એનો પ્રશ્ન બનાવવાનો છે. ખાલી જગ્યા ધ જાયન્ટ કિલ્ડ ઇચ અધર. તો પેલી ખાલી જગ્યામાં તમારે શું હશે? જે તમને બીજું આપેલું છે એનો પ્રશ્નાર્થ બનાવવાનો છે ને તો શું આવશે? એમ ડીડ ધ જાયન્ટ ડીડ ધ જાયન્ટ કિલ ઇચ અધર. માત્ર તમારે ડીડ જ લખવાનું છે. હવે યસ અને નોમાં જવાબ તો તમને આપી જ દીધો છે. યસ ધેય ડીડ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધેય કેમ આવ્યું કોઈને ખ્યાલ આવે? કારણ કે શું આપેલું છે? જાયન્ટ બહુવચન આપેલું છે એટલા માટે. ધ જાયન્ટ હોત તો ધેય આવે જ નહીં, પણ એક કરતાં વધારે બહુવચન છે એટલે શું આવી જાય? યસમાં જવાબ આપી ત્યારે ધેય આવી જાય. એટલે શું આવ્યું? યસ ધેય ડીડ. હવે તમને ત્રીજું આપેલું છે ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન એટ ટ્રીઝ. એનો પ્રશ્નાર્થ તમારે બનાવવાનો છે. તો એનો પ્રશ્નાર્થ બનાવીએ તો બે ખાલી જગ્યા થ્રો સ્ટોન એટ ટ્રીઝ. તો પેલા તો વાક્ય જોવાનું. શું આપ્યું છે વાક્ય? ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. તો પેલા તો પ્રશ્નાર્થ આપણે બનાવવાનો છે, ભૂતકાળનો છે એટલે પેલા શું મૂકી દેવાનું? ડીડ. પછી શું આવી જાય? કરતા. તો કરતા કોણ છે વાક્યમાં? ગોપાલ. ડીડ ગોપાલ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. તો શું જવાબ આવે છે? જવાબમાં નો હી ડીડન્ટ. કેમ નો હી ડીડન્ટ આવ્યું વિદ્યાર્થી મિત્રો? કારણ કે ઉપર જે તમને વાક્ય આપેલું છે એમાં શું કીધું? ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રી. તેને ઝાડ ઉપર ગોપાલે પથ્થર ફેંક્યા નથી. ઝાડ ઉપર પથ્થર ફેંક્યા હતા નહીં, પણ કેના ઉપર ફેંક્યા હતા? પેલા બંને જાયન્ટ પર. એટલે એમાં શું આવશે જવાબમાં? નો હી ડીડન્ટ, ના કે તેને એવું કઈ કર્યું નથી. ત્યાર પછીનું ચોથું તમને આપેલું છે વાક્ય છે ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇસીસ. જોજો આ પણ નકાર વાક્ય છે, ચોથું છે. એમાં તમને ત્રણ ખાલી જગ્યા આપે. ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા. હવાનો તમે પ્રશ્નાર્થ બનાવો એટલે સૌ પ્રથમ તો ભૂતકાળ દર્શક છે એટલે શું મૂકી દેવાનું? ડીડ. ત્યાર પછી કરતા એટલે કરતા કોણ છે? ગોપાલ. ડીટ ગોપાલ. હવે ક્રિયાપદ કયું છે? કિલ. પ્રશ્ન બન્યો
डिड गोपाल किल 10 फ्लाइसिस? गोपाले 10 माखियों मारी हती? ना। केटली माखी मारी हती? 7। जवाब तमारा सेमा आवशे नकार मा। तो नकार मा जवाब आपी त्यारे शू आवी जाय? नो। डिडंट अथवा तो डिड नोट, कोई पण तमे लखी शको। डिड नोट नु टूंकुं रूप छे डिडंट, એ તમારે યાદ રાખવું। ડીડ નોટ નું ટૂંકું રૂપ કયું છે? ડીડન્ટ। આ બંને માંથી કોઈ પણ એક લખી શકો। ત્યાર પછીની ખાલી જગ્યા છે પાંચમી જે આપેલી છે તે એ જોઈએ। તમને ખાલી એક વાક્ય જ આપેલું છે, તમારે પ્રશ્ન પણ બનાવવાનો છે અને જવાબ પણ આપવાનો છે। તો તમને વાક્ય આપેલું છે ધ કિંગ પ્રોમિસ્ડ અ રિચ રિવોર્ડ। તો પેલા તો પ્રશ્ન બનાવી પછી જોઈએ આપણે। તો પ્રશ્ન બનાવીએ તો સૌ પ્રથમ શું પ્રશ્ન બનાવતા શું આવશે? ડીડ। ડીડ મૂકી દેવાનું, ત્યાર પછી કરતા એટલે ધ કિંગ। ડીડ ધ કિંગ પ્રોમિસ્ડ છે તો શું થઈ જશે? એનું પ્રોમિસ, કારણ કે ડીડ આવેલું છે તો ભૂતકાળનું મૂળ રૂપ આવી જાય। શું કીધું? ડીડ ધ કિંગ પ્રોમિસ રિચ રિવોર્ડ। ડીડ ધ કિંગ પ્રોમિસ અ રિચ રિવોર્ડ, કે રાજાએ મોટું ઇનામ આપવાનો પ્રોમિસ કર્યો હતો? હા। તો શું આવશે જવાબમાં? યસ અથવા નો માં શું આવશે? યસ। ધ કિંગ છે એટલે શું આવી જશે? હી ડીડ। યસ હી ડીડ, આ બન્યો એનો જવાબ યસ અને નો। દરેક વિદ્યાર્થીઓ આનો સ્ક્રીનશોટ લઈ લેશે અને પછી તમારે આ ખાલી જગ્યા ટેક્સ્ટબુકમાં પૂરી લેવાની છે। દરેક વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લઈ લીધો હશે, આગળ જોઈએ। તમને આપેલી છે એક્ટિવિટી 5B, તો આપેલો છે એક્ટિવિટી 5B જોઈએ શું કહે છે એમાં। રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, કે તમને ઉદાહરણ આપ્યા છે એ વાંચો અને એ આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે। પેલું ઉદાહરણ આપેલું છે તમને, ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબી, તો એનો પ્રશ્ન બનાવ્યો હુ બોટ સમ ફ્રેશ જલેબી। હવે તમને એમાં નીચે ખાલી જગ્યા આપેલી છે, પેલું છે ગોપાલ મેડ અ બિગ બેલ્ટ, ગોપાલે એક મોટો બેલ્ટ બનાવ્યો, એ બનાવી અને શું લખવું હતું એમાં? કિલ ધ સેવન એટ વન બ્લો, એક ઘામાં 7 એવું લખ્યું હતું ને, એટલા માટે જ બધાને એવું થતું ને કે એને માર્યા છે। તો તમને નીચે ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યા મેડ અ બિગ બેલ્ટ। તો હવે તમારે કોઈ વ્યક્તિનું નામ જાણવું હોય તો શેના વડે પ્રશ્ન તમારે પૂછવાનો આવે? તો કે વુ વડે। તો પેલી ખાલી જગ્યામાં લખો વુ, શું છે વુ। ત્યાર પછી બીજું તમને આપેલું છે, ગોપાલ થ્રીવ
સ્ટોન્સ એટ ધ જાયન્ટ. તમને પ્રશ્ન બનાવવાનો છે, ટાઈપું છે તમને હુ ખલજગ્યા સ્ટોન એટ ધ જાયન્ટ. હવે તમને હુ આપી દીધું છે ઓલરેડી, હવે તમારે શું કરવાનું છે? તો કે જે પ્રશ્ન બનાવો ત્યારે જે ક્રિયાપદ આપેલું હોય એ મૂકવાનું આવે ને હુ પછી, એટલે હુ પછી શું મૂકી દેવાનું? ક્રિયાપદ કયું આપેલું છે? થ્રી. એટલે એમાં બીજી ખાલી જગ્યામાં આવશે થ્રી. ત્યાર પછી તમને આપેલું છે સેન્ટેન્સ છે, શું છે? ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇસીસ એટ વન બ્લો. એક ઘામાં ગોપાલ 7 મારી નાખે છે. તો પ્રશ્ન બનાવ્યો, વોટ ડીડ ગોપાલ કિલ એટ વન બ્લો? એક ઘામાં ગોપાલ કેને મારી નાખે છે? તો કે ફ્લાઇસીસને, 7 ફ્લાઇસીસને. તમને નીચે ખાલી જગ્યા આપેલી છે, ધ કિંગ શો ધ ડેડ જાયન્ટ. ખાલી જગ્યા ડીડ ધ કિંગ શી. શોનું શું થઈ ગયું જોયું વિદ્યાર્થી મિત્રો? શી થઈ ગયું ને પ્રશ્ન બનાવ્યો, એટલે ડીડ આવેલું છે. એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તો શું થઈ જાય? મૂળરૂપ. એટલે શોનું શું થઈ ગયું? શી. તો તમને ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યા ડીડ ધ કિંગ શી. એટલે શું આવશે આમાં, શેનાથી પ્રશ્ન બનશે? તો કે વોટથી. તમને એક્ઝામ્પલ આપેલું છે વોટ દ્વારા છે, એટલા માટે સેકન્ડમાં શું આવશે? વોટ. એની અંદર બીજું તમને આપેલું છે, ગોપાલ લાઇક્ડ જલેબી. તમને પ્રશ્ન પૂછ્યો છે, વોટ ડીડ ગોપાલ, શું આવશે? વોટ ડીડ ગોપાલ લાઇક્ડ આપેલું છે, તો લાઇક્ડનું શું થઈ જશે? લાઇક થઈ જશે. તો એમાં શું આવશે? લાઇક. ત્યાર પછી ત્રીજો તમને આપેલો છે, ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. હવે નેક્સ્ટ ડે નો પ્રશ્ન બનાવવાનો છે વિદ્યાર્થી મિત્રો, જોજો. નેક્સ્ટ ડે નો પ્રશ્ન બનાવીને એટલે સમય સૂચકતો શબ્દ હોય ને, એટલે વેન દ્વારા પ્રશ્ન બને. તો વેનથી પ્રશ્ન બનાવ્યો, વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ. હવે એના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. માં પેલું તમને આપેલું છે, ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. પછી તમે ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યા ડીડ ધ ગોપાલ, સોરી, ખાલી જગ્યા ડીડ ધ કિંગ કોલ્ડ ગોપાલ. એટલે શું? સમય તમારે જાણવો છે, ક્યારે કે રાજા જે છે ગોપાલને બોલાવે છે, એટલે વેન દ્વારા પ્રશ્ન બનશે. તો શું આવશે પેલામાં? વેન. બીજું છે, ધ સ્ટ્રોંગ મેન મીટ ગોપાલ લાસ્ટ નાઇટ. હવે વેન દ્વારા તો પ્રશ્ન બને જ, લાસ્ટ નાઇટ શબ્દ છે, પ્રશ્ન બન્યો છે, પણ ખાલી જગ્યા તમને ક્યાં આપેલી છે? ક્રિયાપદ મૂકવા માટે. તો વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન ખાલી જગ્યા ગોપાલ. તો અહીંયા તમારે ક્રિયાપદ મૂકવાનું છે. તો એમ ઈ ટી એનું એ ભૂતકાળનું રૂપ છે, એનું મૂળ રૂપ થાય એમ ડબલ ઈ ટી. તો આમાં તમારે શું લખવાનું હશે? એમ ડબલ ઈ ટી. ત્યાર પછી તમને આપેલું છે સેન્ટેન્સ, ગોપાલ પુટ જલેબી ઇન અ ડીશ. એટલે ઇન અ ડીશ એ તમને અંડરલાઈન આપેલી છે, એટલે કેના દ્વારા પ્રશ્ન બને? તો કે વેર દ્વારા, જગ્યા કોઈ સૂચવી ને ડીશમાં, એમ ગોપાલે જલેબી ડીશમાં મૂકી. તો વેર દ્વારા પ્રશ્ન બને. તો પેલું જોઈએ, ગોપાલ વેન ટુ ધ માઉન્ટેન. તો ખાલી જગ્યા ડીડ ગોપાલ ગો, એટલે તમારે ધ માઉન્ટેન, ટુ ધ માઉન્ટેન્સ નો પ્રશ્ન બનાવવો હોય તો શેના દ્વારા બને? તો કે વેર દ્વારા. એટલે એમાં લખો વેર. સેકન્ડ તમને આપેલું છે, ધ યંગ મેન ડીડ બિહાઇન્ડ ધ ટ્રી. ખાલી જગ્યા તમને નીચે આપેલી છે, વેર ડીડ ધ યંગ મેન ખાલી જગ્યા. તો તમને હિડ આપેલું છે, તો હિડ જે છે એ ભૂતકાળ છે, તો એનું મૂળ રૂપ શું થઈ જાય? હાઈડ, HIDE. વિદ્યાર્થી મિત્રો, આ થઈ એક્ટિવિટી 5 જે બી જે છે એમાં ખાલી જગ્યા તમને આપેલી છે. એટલે ઇનકેસ કે તમને એમાં શું કહી દેલું છે કે હુ દ્વારા પ્રશ્ન બનાવવાનો, વોટ દ્વારા, વેન દ્વારા અને વેર દ્વારા પ્રશ્ન ક્યારે બને, અને એનો જવાબ આપવા માટે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવું, એ પણ અહીંયા તમને સમજાવાય છે. આ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનું છે.
અહીંયા આપણે એક્ટિવિટી 5 સુધીનું કામ કમ્પ્લીટ કરીએ છીએ. એક્ટિવિટી 5 અહીં સુધી પૂરી થઈ. આ દરેક વિદ્યાર્થીઓએ જે કાંઈ મેં લખાવેલું છે એ પોતપોતાની ટેક્સ્ટબુકમાં ઉતારી લેવાનું છે અને સમજી લેવાનું છે. આ જે લાસ્ટ એક્ટિવિટી મેં સમજાવી એ આમ જોઈએ તો પ્રશ્નાર્થ કેવી રીતે બને, હુ, વોટ, વેન ને વેર દ્વારા, જે ગ્રામરમાં પણ તમારે આવી ગયું છે જ્યારે આપણે કાળ સમજ્યા ત્યારે, એ આધારે જ હતી આ એક્ટિવિટી. હવે અત્યાર સુધીનું જે એક્ટિવિટી 5 કમ્પ્લીટ કરી ત્યાં સુધીની આ વિડીયાની અંદર આપણે અત્યારે સમજીએ છીએ. નેક્સ્ટ જે એક્ટિવિટી 6-7 ને જે છે એ આપણે નેક્સ્ટ વિડીયાની અંદર સમજીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓએ આ જેટલું કરાવેલું છે આગળનું પણ એ રિપીટ કરતું રહેવાનું છે, કારણ કે તમને ભૂલાઈ ન જાય એક્ઝામ આવે ત્યારે. એટલે આગળ જે કાંઈ સમજાવ્યું છે એ પણ વ્યવસ્થિત વાંચી લેવાનું છે. થેન્ક યુ.